नमस्ते बाळको, राजहंस विद्या संकुल ऑनलाइन क्लासीस में आज फरी एक बार तमारू हार्दिक स्वागत करू छू। धोरण एक विषय गणित गम्मत प्रकरण नंबर बे तेमा आपणे आज 9 सुधीनी संख्या विषय माहिती मेळवशुं, तो तमे पण मारी साथे मेळवजो। तो चालो बाळको, आज आपणे गणित गम्मत में 1-9 सुधीनी संख्या विषय माहिती मेळवीए। तो तेमा आपणे टॉपिक नंबर 1 एटला ने एटला तेना विषे थोड़ी माहिती मेळवीए। तो सौ प्रथम आपणने उदाहरण द्वारा बिलाड़ी अने उंदर ने जोड़ेला जोवा मळे छे। जो तेमा 5 बिलाड़ी छे अने 5 उंदर छे, तो पांचे बिलाड़ी ने एक एक उंदर साथे जोड़ेला जोवा मळे छे। तो आपणे आजे नीचे एक ससलू अने गाजरना उदाहरण आपेलू छे। तो 3 ससला छे अने 3 गाजर छे, तो आपणे त्रणेय ससला ने एक एक गाजर साथे जोड़ीशुं। जो जोड़ाई गया ने आम त्रणेय ससला ने एक एक गाजर मळी गया। हवे आपणे नीचे आपणने 4 शर्ट अने 4 पेंट आपेला छे, तो 4 शर्ट ने एक एक पेंट साथे जोड़ी दईए। जो जोड़ाई गया ने हवे आपणे 5 रबर अने 5 पेन्सिल आपेला छे, तो 5 रबर ने आपणे एक एक पेन्सिल साथे जोड़ी दईए। जो आवी ज रीते नीचे आपणने 4 बूट अने 4 मोजा आपेला छे, तो 4 बूट ने एक एक मोजा साथे आपणे जोड़ीशुं। जो जोड़ाई गया ने एम आपणने आ पाठ द्वारा एम दर्शावामां आवे छे कि एटला ने एटलू छे, एटले के 5 बिलाड़ी छे तो 5 बिलाड़ीना एक एक ઉંદર, તેમ 3 સસલા છે અને 3 ગાજર છે, તો 3 સસલાના એક એક ગાજર, 4 શર્ટ છે અને 4 પેન્ટ છે, તો 4 શર્ટના એક એક પેન્ટ, 5 રબર છે અને 5 પેન્સિલ છે, તો 5 રબરની એક એક પેન્સિલ, 4 બૂટ છે અને 4 મોજા છે, તો 4 બૂટના એક એક મોજા। એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે એટલા ને એટલા જ, એટલે કે એક ને એક જ। ત્યાર પછી આપણે ટોપિક નંબર 2 ભણીશું, તો તેમાં છે ગણતરી। તો આ ગણતરીમાં આપણને 1-9 સુધીની સંખ્યાના કોયડા આપેલા છે, તો આપણે આ કોયડાને સમજશું। ચાલો તમે પણ મારી સાથે સમજશો। 1 1 1, નાનું બાળક 1 ખાય છે તે કેક। ચિત્રમાં આપણને એક નાનું બાળક છે અને તે એક કેક ખાઈ રહ્યું છે। 2 2 2, નાના બાળક 2 પ્રાણી સંગ્રહાલયમાં જાય છે। ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, કે સામુ બાજુ આપણને પ્રાણી સંગ્રહાલય જોવામાં મળે છે અને તેમાં 2 બાળક જઈ રહ્યા છે। 3 3 3, લીલા પોપટ 3 શોધવા જાય છે શણ, તો કે 3 3 પોપટ છે તે શણ શોધવા માટે જાય છે। 4 4 4, ભૂખ્યા ગલુડિયા 4 કરે દૂધ પીવાનું વિચાર, કે 4 ગલુડિયા છે અને તે લાઇનમાં બેઠા છે અને બેઠા બેઠા દૂધ પીવાનો વિચાર કરી રહ્યા છે। તેવી જ રીતે 5 5 5, મધની માખી 5 મધપુડાને ન આવે આંચ, કે મધપુડાની રક્ષા કરી રહી છે તે એને આંચ આવવા દેતી નથી। આ ઉપરથી પણ આપણને ઘણું શીખવા મળે છે। ત્યાર પછી 6 6 6, નાની ખીલી 6 સોની લગાવે ઝટ, સોની છે એ 6 ખીલી ઝટફટાફટ લગાવી રહી છે। 7 7 7, ઠીંગુ જોકર 7 સર્ગમાં દોડે 7 7, જો 7 જોકર છે અને ઠીંગુ તેને સાથે દોડે છે। કેટલા કેટલા જોકર છે, ઠીંગુ જોકર કેટલા છે, કે 7 7, તે સ્વર્ગમાં જવા માટે દોડી રહ્યા છે। 8 8 8, જાડા ઉંદર 8 ભગાવે બિલ્લી 1 7, 8 ઉંદર છે અને 1 બિલાડીને ભગાવી રહ્યા છે। 9 9 9, લાલી કીડી 9 ખાવાનું લઈ ખાવ, કે 9 કીડી છે અને તે ખાવાનું લઈને ખાવાનું કહે છે। આવી સરસ રીતે આપણે 1-9 સુધીના સંખ્યાના આપણે કોયડા ભણ્યા। તો હવે આપણે ટોપિક નંબર 3 ઉપર છે।
ચાલો બાળકો, હવે આપણે ટોપિક નંબર 3 ઉપર જઈએ. તેમાં આપણને વધુ કે ઓછું તેના વિશે આપણે થોડું શીખીએ. તો આપણને ઉદાહરણ દ્વારા એક કોષ્ટકમાં 5 બાળક આપેલા છે અને એક કોષ્ટકમાં 4 ખુરશી આપેલી છે અને ઉપર એક સૂચના આપેલી છે કે વધુ પર નિશાની કરો. તો કે 5 બાળક છે તે વધારે છે અને 4 ખુરશી છે તે ઓછી છે. તો આપણને કયું વધારે લાગે છે? તો કે 5 બાળક છે તે વધુ છે, તેટલા માટે આપણને ત્યાં નિશાની કરેલી જોવા મળે છે. તેવી જ રીતે નીચે આપણને 5 ફૂલ આપેલા છે અને બીજા કોષ્ટકમાં 3 પતંગિયા છે અને ઉપર સૂચના આપેલી છે કે ઓછા ઉપર નિશાની કરો. તો 3 પતંગિયા છે તે ઓછા છે, તો આપણે તેના ઉપર નિશાની કરીશું. જો નિશાની થઈને હવે આપણે નીચે 3 તાળા આપેલા છે અને 4 ચાવી આપેલી છે. તો ઉપર આપણને સૂચના આપેલી છે કે ઓછા ઉપર નિશાની કરો. તો કયું વધારે ઓછું છે અને કયું વધારે છે? તો કે 3 તાળા છે તે ઓછા છે અને 4 ચાવી છે તે વધારે છે. તો આપણને સૂચના દ્વારા ઓછું દર્શાવવામાં આવેલું છે, તો આપણે ઓછા ઉપર નિશાની કરીશું. ત્યાર પછી હવે આપણને સૂચના દ્વારા કહેવામાં આવ્યું છે કે વધુ ઉપર નિશાની કરો. તો કે 4 પતંગ છે અને 2 ફિરકી છે. તો આપણે જે વધુ કયું છે? તો કે 4 પતંગ છે તે વધારે છે અને 2 ફિરકી છે તે ઓછી છે. ચાલો આપણે 4 પતંગ પાસે નિશાની કરીએ. જો હવે આપણને આના ઉપરથી એ શીખવા મળ્યું, જે વધારે વસ્તુ હોય તેના પર આપણે નિશાની કરવાની છે. જો આપણે સૂચનામાં એમ કહેવામાં આવ્યું કે આ વસ્તુ ઓછી હોય તેના ઉપર નિશાની કરો, તો ઓછા ઉપર ગણીને આપણે નિશાની કરવાની છે. એટલે આપણને આમાં સંખ્યાનો મહાવરો કરતાં શીખવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે શીખીશું ગણો અને જોડો. તેમાં આપણને 2 બરણી આપેલી છે, તો આપણે ટપકાને ગણીશું. જ્યાં 2 હશે ત્યાં તેની સાથે આપણે ટપકાને જોડી દઈશું. તો કે 1 અને 2 ત્રીજા કોષ્ટકમાં આપણને 2 ટપકા આપેલા છે, તો ચાલો આપણે તેને જોડી દઈએ. હવે નીચે આપણને 4 દોડા આપેલા છે, તો ચાલો 4 ટપકા ક્યાં છે તેની સાથે આપણે દોડાને જોડી દઈશું. તો કે 1, 2, 3 ને 4 ઉપરથી ચોથા કોષ્ટકમાં આપણને 4 ટપકા આપેલા છે, તો ચાલો આપણે તેને જોડી દઈએ. તેવી જ રીતે નીચે આપણને 6 હથોડી આપેલી છે, તો 6 હથોડીને આપણે 6 ટપકા સાથે જોડી દઈએ. તો ચાલો સૌથી નીચેના કોષ્ટકમાં આપણને 6 ટપકા આપેલા છે, તો ગણો. તો 1, 2, 3, 4, 5, 6. તો ચાલો નીચેના કોષ્ટકમાં આપણે હથોડીને જોડી દઈએ. તેવી જ રીતે આપણને ઉદાહરણ દ્વારા 3 બેગ અને 3 ટપકા સાથે જોડેલા જોવા મળે છે. તો નીચે કેટલા સફરજન છે? તો ચાલો આપણે તેને ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 ટપકા સાથે આપણે સફરજનને જોડીશું. તો ઉપરથી બીજું છે તેને ત્યાં સાથે આપણે સફરજનને જોડીશું. ચાલો આપણે આજે ટોપિક નંબર ગણો અને જોડો તે આપણે શીખ્યા. ત્યાર પછી આપણે આગળનો ટોપિક શીખીશું. ચાલો બાળકો, હજી એક આપણને ઉદાહરણ આપેલું છે ગણો અને જોડો. તો ઉપર આપણને 100 આપેલી છે, નીચે કેરી, નીચે પેન્સિલ, ફૂલ અને ટમેટું જોવા મળે છે. તો ચાલો આપણે 100 કેટલી છે તે ગણીશું. તો ચાલો તમે પણ મારી સાથે ગણજો. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તેવી જ રીતે કોષ્ટકમાં આપણે ટપકા ગણીશું. તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. ઉપરથી 8 ને 1, 9. તો ઉપરથી બીજા નંબરના કોષ્ટકમાં આપણે 100ને જોડીશું. તો તમે પણ મારી સાથે જોડજો. ચાલો બાળકો, આપણે આ 100ને ટપકા સાથે જોડી દઈએ. જો
ત્યાર પછી આપણને ઉદાહરણ દ્વારા ચાર કેરી આપેલી છે તે આપણને જોડેલી જોવા મળે છે. હવે આપણે પેન્સિલને ગણીશું. તો પેન્સિલ કેટલી છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આપણે 8 ટપકા સાથે પેન્સિલને જોડીશું. તો ઉપરથી નીચેનું છેલ્લું કોષ્ટક છે ત્યાં આપણે પેન્સિલને જોડીશું. ત્યાર પછી આપણને એક ફૂલ જોવા મળે છે. તો એક ફૂલને એક ટપકા સાથે જોડીશું. તો ચાલો નીચે આપણને ટમેટા જોવા મળે. તો ટમેટા કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5. તો પાંચેય ટમેટાને 5 ટપકા સાથે જોડીશું. આવી રીતે આપણે આપણી પાઠ્યપુસ્તકમાં વારંવાર પુનરાવર્તન કરીશું. ચાલો બાળકો, હવે આપણે 1 થી 5ની સંખ્યા વિશે થોડીક માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે એકડે એક વિશે થોડુંક માહિતી મેળવીએ. તો આપણને એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં આપણે જોશું કે કઈ કઈ વસ્તુ એક છે. તો કે એક દાદીમાં છે, એક બાળક છે, એક કૂતરો છે, એક ઘોડો છે, એક ફાનસ છે અને એક ખાટલો છે. તો આપણને આટલી વસ્તુ એક એક જોવા મળે છે. તો ચાલો આપણે હવે એકડો બનાવતા શીખીશું. તો તમે પણ મારી સાથે શીખજો. આવી રીતે તમારે પણ તમારી ગણિત ગમતની ચોપડીમાં પૂરવાનું રહેશે. હવે આપણે બગડે બે, એટલે કે ચિત્રમાં આપણને જે આપે છે તેમાંથી બે બે વસ્તુ આપણે ગોતવાની રહેશે. તો કે બે શું છે? તો કે બે બળદ છે, બે ઘર છે, બે ખેડૂત છે, બે વૃક્ષ છે અને બે ઘાસ ભરેલી ટોપલી છે અને બે ડોલ છે. તો આપણે આ ચિત્રમાં બે બે વસ્તુનો મહાવરો કર્યો. તો હવે આપણે બગડે બે કરતા શીખીશું. તો તમે પણ મારી સાથે શીખજો. આવી રીતે ઉપરથી લઈને નીચે સુધી તેનો વળાંક વાળવાનો છે. એક એક ટપકાને એક એક સાથે જોડીને બગડે બે બનાવવાના રહેશે. મારી પાસે પેન્સિલ નથી, તો તમારે પેન્સિલ દ્વારા સરસ મજાનો આકાર આપવાનો રહેશે. તમારે ગણિત ગમતની ચોપડીમાં તેનું અવલોકન કરવાનું રહેશે. ત્યાર પછી આપણને ચિત્રમાં ટોપીવાળા વાંદરાની વાર્તા કીધી છે. ટોપીવાળો વાંદરો અને ફેરીઓ, તેની વાર્તા આમાં દર્શાવવામાં આવેલી છે કે ટોપી ફેરીઓ છે એ ટોપી લઈને આવે છે અને વાંદરા તેની ટોપી પહેરી લે છે. એટલે ટોપીવાળા વાંદરા કહેવામાં આવે છે. તો કે આપણને આમાં 3 વાંદરા છે, 3 કેરી છે અને 3 ટોપી છે. તો આપણે હવે આ 3 વસ્તુનું પુનરાવર્તન કરીશું. તો ચાલો તમે પણ મારી સાથે કરજો. આવી રીતે ઘણી ગમતની ચોપડીમાં તમારે તગડે 3 કરવાના રહેશે. હવે આપણે ચોગડે 4 બનાવતા શીખીશું. અને પહેલાં આપણે ચિત્રમાં આપેલી વસ્તુને શોધીશું. તો સૌપ્રથમ ચિત્રમાં 4 વસ્તુ કઈ કઈ છે? તો કે 4 ફિરકી છે, 4 પતંગ છે અને 4 બાળકો છે. તો ચાલો બાળકો, હવે આપણે ચોગડે 4 બનાવતા શીખીશું. પહેલાં એક એક ટપકાને એક એક ટપકા સાથે છોડીને ઉપરથી નીચે સુધી વળાંક વાળવાનો રહેશે. પછી ખાનામાં તમારે પેન્સિલ વડે ચોગડે 4 બનાવવાના રહેશે. આવી જ રીતે વારંવાર તમારે પુનરાવર્તન કરવાનું રહેશે. હવે આપણે 5 અને 5 કરતા શીખીશું. તો ચિત્રમાં પહેલાં આપણે 5 વસ્તુને શોધીશું. તો કે 5 ફુગ્ગા છે, 5 ફૂલ છે, 5 ચિત્રો છે, 5 કબૂતર છે. હવે આપણે 5 અને 5 કરતા શીખીશું. તો તમે પણ મારી સાથે ચાલો. હવે આપણે 5 અને 5 કરતા શીખીએ. આવી રીતે વારંવાર તમારે પુનરાવર્તન કરવાનું રહેશે. ત્યાર પછી આપણે ગણો અને જોડો. તેમાં આપણને સૌપ્રથમ 2 તરબૂચ આપેલા છે. ત્યાર પછી આપણને 2 તરબૂચ આપેલા છે. તરબૂચને બગડે 2 સાથે જોડેલા જોવા મળે છે. ત્યાર પછી આમાં
દૂધની બોટલ છે. તો કે દૂધની બોટલ કેટલી છે? તો કે એક, બે, ત્રણ, ચાર ને પાંચ. તો ચાલો આપણે તેને પાંચડે પાંચ સાથે જોડીશું. તો તમે પણ મારી સાથે જોડજો. ત્યાર પછી આપણને ત્રણ નિશાની આપેલી છે, તો આપણે તેને તગડે ત્રણ સાથે જોડીશું. ત્યાર પછી સિલિન્ડર કેટલા છે ગેસના? તો કે એક, બે, ત્રણ ને ચાર. તો આપણે ચોગડે ચાર સાથે તેને જોડીશું. ત્યાર પછી હાથી કેટલો છે? તો કે એક. તો એને એકડે એક સાથે જોડીશું. આવી જ રીતે તમારે પણ વિવિધ ચિત્રો દોરીને અંકો સાથે જોડવાના રહેશે અને વારંવાર અવલોકન કરવાનું રહેશે. બાળકો, હવે આપણે જૂથ બનાવતા શીખીએ. સૌપ્રથમ આપણને ઉદાહરણમાં ચાર શિશુનું જૂથ બનાવેલું જોવા મળે છે. હવે આપણે ત્રણ ઝાડનું જૂથ બનાવતા શીખીએ. તો તમે પણ મારી સાથે શીખજો. જો બની ગયું ને? આવી જ રીતે બે પીપનું જૂથ બનાવવાનું છે. ત્યાર પછી પાંચ ફાનસને આપણે જૂથમાં લઈએ. આવી જ રીતે વિવિધ જૂથોનું તમારે ચિત્રો બનાવીને તેનું અવલોકન કરવાનું રહેશે. હવે આપણને વિવિધ ચિત્રો આપેલા છે તેમાં આપણે મનગમતા રંગ પૂરીશું. તો તમને જેવા મનપસંદ રંગ હોય તેવા પૂરવાના રહેશે. તો આપણને આમાં ચિત્રો આપેલા છે, ફુગ્ગામાં રંગ પૂરો, ફૂલમાં રંગ પૂરો, ઝાડમાં રંગ પૂરો, હોર્ડિંગમાં રંગ પૂરો. આવી રીતે વિવિધ ચિત્રોમાં તમારે મનપસંદ રંગ પૂરવાના રહેશે. આ કાર્ય તમારે હોમવર્કમાં કરવાનું રહેશે.